ચલો બાળકો, મજામાં બાળકો, ક્વેશ્ચન નંબર 29 માં આપણે પ્રવેશ કર્યો છે કે 29 મિત્રો એટલે કે એક ટેબલ પર એક એક રૂપિયાના 10 સિક્કાઓ ઉપરા ઉપરી મૂકેલ છે એટલે મિત્રો આ રીતના સિક્કા સિધારો કા 1 એવી રીતે કેટલા મિત્રો 10 સિક્કા એટલે હું એકવાર થપ્પી કરી નાખું મિત્રો આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો અને મિત્રો આ દસમો સિક્કો છે એ રીતે હું નંબર આપી દઉં 1 2 3 4 5 6 7 8 9 અને 10 સિક્કા ઉપર આપણી ગોઠવેલ છે તો દરેક સિક્કાનું દળ દરેક સિક્કાનું દળ મિત્રો એમ રાખવામાં આવેલ છે તો નીચેના કિસ્સાઓમાં બળના માન અને દિશા મેળવો શું મેળવો છે મિત્રો બળનું માન અને દિશા કઈ બાજુ દિશા હશે અને કેટલું બળ લાગશે ઓકે તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન કે નીચેથી ગણાતા સાતમા છિક્કા પર તેનાથી ઉપરના બધા છિક્કા ઉપર લાગતું બળ ક્યાં લાગશે મિત્રો નીચે એટલે વજન બળ આઠમા છિક્કા વડે સાતમા છિક્કા પર લાગતું બળ આઠમા વડે સાતમા પર લાગતું બળ છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ છઠ્ઠા સિક્કાનું પ્રતિક્રિયા બળ ઉપર નીચે બળ લગાતું હોય તો આ ઉપર કેટલું બળ લગાવશે તો આ રીતનો ક્વેશ્ચન છે તો સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ મિત્રો તો પહેલો જે ક્વેશ્ચન હતો સાતમા માટે કે નીચેથી ગણતા સાતમા સિક્કા પર ઉપરના બધા વડે લાગતું બળ ઉપર કેટલા સિક્કા છે 1 2 3 તો સાતમા સિક્કા ઉપર 8 9 અને 10 વડે શું લાગશે મિત્રો વજન બળ લાગે તો તેથી બળ હું લખશું મિત્રો W7 આઠમાનું એમજી 9માનું એમજી અને 10માનું એમજી તો ટોટલ મિત્રો કેટલું લાગશે 3 એમજી કઈ દિશા હશે નીચે તરફ વજન બળ આપેલો ક્વેશ્ચન થયો મિત્રો ત્યારબાદનો બીજો ક્વેશ્ચન બી નંબર આપવામાં આવ્યો મિત્રો તો બી નંબરમાં આઠમા સિક્કા વડે સાતમા સિક્કા પર લાગતું વડે બળ આઠમા સિક્કા વડે સાતમા પર બળ આઠમો જે હશે મિત્રો એ કેટલું બળ લગાડશે એમજી લગાડશે જોજો ખાસ આઠમા ઉપર કોણ લગાડે નવમું બળ લાગે એ કોની પર લાગશે સાતમા પર દસમા બળ કોની પર લગાડે નવમું નવમું કોની પર લગાડે આઠમા પર આઠમું કોના પર બળ લગાડે સાતમા પર એટલે ટોટલ મિત્રો જે આઠમું જે શબ્દ વાપરો છે એ કેટલો આવશે કે પહેલું પોતાનું એમજી પછી એના પર જે લાગે 9 એમજી પછી પાછું એના પર પાછું લાગે છે 10 એમજી એટલે ટોટલ કેટલું થયું 3 એમજી મિત્રો તો આ રીતે તમે ધ્યાનમાં લીધું હવેનો જે છેલ્લો ક્વેશ્ચન છે એ ધ્યાનથી જોજો કારણ કે એમાં પ્રતિક્રિયા બળ આવ્યું છે કે છઠ્ઠા સિક્કાનું સાતમા સિક્કા પરનું પ્રતિક્રિયા બળ એટલે છઠ્ઠો અથવા છમા સિક્કા પર પ્રતિક્રિયા બળ મિત્રો એટલે સામું બળ આવશે એટલે મિત્રો જો બધા નીચેના બળને આપણે પ્લસ લેતો હોય તો પ્રતિક્રિયા બળ એટલે ઉપરની દિશામાંથી અમારે માઇનસ લેવું પડે તો ધ્યાન આપજો ખાસ આ છઠ્ઠો સિક્કો મિત્રો તો પેલા તો એના પર લાગે બળ કેટલું આનું એમજી 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 4 એમજી લાગે તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોય છે એટલે લખશું આપણે કે 6 પર ક્રિયા બળ કેટલો આવે છે 4 એમજી તેથી પ્રતિક્રિયા બળ ઇઝ ઇક્વલ ટુ -4 એમજી આ નિશાની ક્યાં આવશે મિત્રો ઉધ્વ દિશામાં એટલે માઇનસ આ બધી નિશાની આપણે ક્યાં રાખશું અધો દિશામાં પ્લસ રાખીશું ઓકે તો આ રીતના પ્રશ્ન આવતા હોય છે ઓકે મિત્રો તમારે મસ્ત મજાનો ક્વેશ્ચન સમજવાનો છે ત્યારબાદ આકૃતિ બનાવવાની છે જેથી વધારે આઈડિયા આવી
एग्जाम में बोले आकृति न आपी हुए। ओके नेक्स्ट त्रीसमो क्वेश्चन ध्यान आप जो, एक विमान तेमनी पाखों ने 15 डिग्री ढलती राखी ने, समझो खास 15 डिग्री ढलती राखी ने, 15 डिग्री राखी ने 720 किलोमीटर पर कलाक ने झड़प थी समस्थिति समतल में बंद गाड़ो रचे से वर्तुलाकार मार्ग रचे से। आ रीते मित्रों आम आ रीते हो एट्लो ढाल राखी आ रीते आम वर्तुलाकार गाड़ो रचे के स्पीड मित्रों 720 किलोमीटर पर कलाक। जो मीटर प्रति सेकंड में फेरवामां आवे तो 5/18 18 × 72 4×5 1 મિનિટ એટલે 200 મીટર પર સેકન્ડની સ્પીડ થઈ। તો આ જે બંધગાળો રચે છે મિત્રો એ બંધગાળાની ત્રિજ્યા કેટલી હશે? તો આ ત્રિજ્યા મેળવો, આ રીતનો ક્વેશ્ચન છે મિત્રો। તો વિમાન છે મિત્રો એ ધારો કે આ રીતનું છે તો એટલો ગાળો રાખે છે મિત્રો, અથવા તો એટલો જે ઢાળ રાખે છે એ સાથે બંધગાળો રચે આ રીતે મિત્રો। તો મેળવો, હવે આપણે સમતલ વક્રાકાર માર્ગ પર ઝડપ ભણ્યા હતા, યાદ આવશે કોઈને? જો ઢાળ તમને આપ્યો હોય મિત્રો તો તમે સૂત્ર ડાયરેક્ટ વાપરી શકો કે v² બરાબર rg tan θ, અને જો ઘર્ષણાંક આપ્યો હોય તો v² ઇઝ ઇક્વલ ટુ μrg। બહુ સીધું ને સિમ્પલ સૂત્ર છે મિત્રો, આ સૂત્રમાં માત્ર ને માત્ર આપણે કિંમત મૂકવાની છે અને આપણે જવાબ મળી જાય। તો મારે r જોતો છે, તેથી r ઇઝ ઇક્વલ ટુ v² / g tan 15। ટેન 15ની કિંમત મિત્રો તમારે નેચરલ ટેન્જેન્ટમાં જોવાની છે, અને નેચરલ ટેન્જેન્ટમાં મિત્રો જોશો ત્યારે તમને કિંમત મળશે 0.2679। v² ની કિંમત લખી નાખી 200 × 200 છેદમાં g એટલે આપણે 10 લઈએ છીએ, અને ટેન 15 એટલે 0.2679। તો આ રીતે મિત્રો જો તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 200 × 200 × 10 × 0.2679 એટલે 14930। કેટલા આવશે મિત્રો? 14930 મીટર, નિયરલી ઇક્વલ ટુ મિત્રો 15000 મીટર, નિયરલી ઇક્વલ ટુ અથવા તો 15 કિલોમીટર। હવે જો તમે એક્ઝામમાં જીની જગ્યાએ જો તમે 9.8 લો તો 15030 મીટર આવશે, અથવા થોડો ઘણો ફેરફાર આવશે કોના કારણે તમે 9.8 લીધો હોય તો। ઓકે, પરંતુ આપણે સરળતા માટે 10 લઈશ, અને 4 ઓપ્શન તમારા ખૂબ દૂર દૂર આપેલા હશે એટલે 9.8 કે 10 લેવામાં કોઈ તકલીફ પડશે નહીં। ક્લિયર? તો આ રીતનો પ્રશ્ન છે। હવે આપણે એના જેવો જ 31મો પ્રશ્ન જોવો છે। એક ટ્રેન ઢોળાવ વગરના 30 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર ઢાળ નથી, ટ્રેક પર 54 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડી રહી છે, એટલે મને ત્રિજ્યા આપી દીધી, એનો ઢાળ એને ઝડપ પણ આપી દીધી, ટ્રેનનું દળ પણ આપી દીધું, કેટલું છે? 10^6 કિલોગ્રામ છે। આ હેતુ માટે કેન્દ્રગામી બળ છે કોના દ્વારા પૂરું પાડવામાં આવશે, એન્જિન દ્વારા કે રેલ દ્વારા મિત્રો? અને રેલના પાટાનો ઘટાડો અથવા તો સોરી ઘસારો અટકાવવા માટે ઢોળાવ કેટલો રાખવો પડશે મિત્રો? ઓકે, તો સૌ પ્રથમ તો આ રીતની રેલ જાય છે મિત્રો, આ રીતની રેલ છે, ડબ્બા ધ્યાનમાં લો મિત્રો, આ એન્જિન હોય છે મિત્રો। તો દરેક વખતે રેલનું જે કેન્દ્રગામી બળ જે છે એ રેલના જે પૈડા દ્વારા ઉદ્ભવતું જે ઘર્ષણ બળ હતું, તો કેન્દ્રગામી બળ છે તે શું કરશે? એમને વર્તુળાકાર માર્ગ પર ગતિ છે અથવા તો કેન્દ્રગામી બળ છે લગાડવા માટે મજબૂર કરશે। કયું બળ મિત્રો? બોલો ફરી એકવાર, આપણે ભણ્યા હતા કે કોઈ પણ વાહન છે મિત્રો
ए टायर अने रोड वच्चेनो जे घर्षणाक छे केन्द्रगामी बल पूरु पड़तु होय, सो ई जो केन्द्रगामी बल छे शुं करशे, एने एक वर्तुळाकार गति करावशे। मित्रों तो आ जे रेलगाड़ी जे छे एना जे पैडा अथवा तो रेलगाड़ी द्वारा आपणे केन्द्रगामी बल पूरु पड़शे, क्या प्रमाणे? न्यूटनना तीजा नियम प्रमाणे। हवे प्रश्न एवो छे केटलो ढाळ राखवो पड़शे, एटले मारे शुं मेळवानो छे? थीटा मेळवानो छे। आना पहेलाना क्वेश्चन में मित्रों मने थीटा आप्यो हतो अने त्रिज्या पूछी थी, आमा मने त्रिज्या आपी छे अने थीटा पूछवामां आवेलो छे। एक्जाम में मित्रों आवुं ज हशे, कंई एकाद वस्तु आपी छे, बे त्रण वस्तु आपी होय ने एकाद वस्तु पूछी होय, ए वस्तु बदलती रहती होय। तो त्रिज्या 30 मीटर नो गाळो छे, झड़प मित्रों 54 किलोमीटर पर कलाक, 54 × 5 / 18 = 5 મીટર પ્રતિ સેકન્ડ। વી આપ્યો, આર આપી દીધો છે, થીટા પૂછવામાં આવ્યો છે। હવે મારે થીટા મેળવવો છે, તો બોલો સૂત્ર આપણું, સમતલ વક્રાકાર માર્ગ માટે, બોલો સૂત્ર, v² = rg tan θ, સામાન્ય મિત્રો ઢાળ। હવે મારે tan નો સેજ ઢાળ ઉત્પન્ન કરવો છે, તો એના માટે tan θ = કોના માટે મિત્રો? tan θ = v² / rg, તો v² = 15 × 15, r એટલે મિત્રો 30 અને જી એટલે 10। જો હજી આમાં મિત્રો 9.8 લો તમને એક્ઝેક્ટ એંગલ મળશે, પરંતુ આપણે જીની તૈયારી કરી એટલે 10 ધ્યાનમાં લેશું, જો સ્પષ્ટતા કરવી હોય 9.8 જ લેવાના, તો તમારે લેવાના 15 × 2 = 30, 5 × 3 = 15, 5 × 2 = 10, તો 3/4 આવે, અને 3/4 મિત્રો એટલે 0.75। તો જો તમે મિત્રો નેચરલ ટેનમાં, શેમાં મિત્રો? નેચરલ ટેનમાં જો 0.75 જોવામાં આવશે તો 37.86 કિલો મિત્રો, 37.86 અથવા તો નિયરલી ઇક્વલ ટુ 37 સમથિંગ મળશે। કેટલો ખૂણો મળશે? 37 સમથિંગ ખૂણો મળશે। તો આ રીતના સરળ અને સાદા ક્વેશ્ચન આવશે તમારે કઈ એક્ઝામમાં મિત્રો? નીટની એક્ઝામમાં। જીની એક્ઝામમાં થોડા કોમ્પ્લિકેશન હોય છે, પરંતુ નીટમાં આવા સાદા પ્રશ્નો હોય છે, માત્ર ઇક્વેશન તમારે યાદ રાખવાના છે। જો મિત્રો ફરી એકવાર તમારા જે બે એક્ઝામ્પલ જુઓ, 30 અને 31, બંનેમાં ઇક્વેશન કોમન, v² = rg tan θ, એકમાં આર પૂછવામાં આવ્યો છે તો થીટા આપો, વી આપો, જી તો આપણને ખબર છે, અને બીજામાં જો તમે થીટા પૂછો તો આર આપો, વી આપો, અને જી તો ખબર છે। તો આ રીતના સિમ્પલ ક્વેશ્ચનથી તમને એક્ઝામ્પલ આવડવા જોઈએ। હવે મિત્રો ધ્યાન આપજો ખાસ, કે પ્રશ્ન નંબર 32માં તમને આ ટાઈપની કંઈક આકૃતિ આપી છે, કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે આ વ્યક્તિ સી 50 કિલોગ્રામનો છે, આ વ્યક્તિ સી 50 કિલોગ્રામનો છે, અને આ 25 કિલોગ્રામના બ્લોકને ઉપર તરફ લઈ જાય છે અને બે જુદી જુદી રીતે ઊંચકે છે, એક સામાન્ય રીતે આપણે જે ઊંચકતા હોય તે રીતની છે, અને બીજો જે છે એ ગરગડી માટેનો કિસ્સો છે। તો બંને કિસ્સા વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગશે એનો પ્રશ્ન છે। જો તળિયું 700 ન્યૂટન લંબર વડે નમી પડતું હોય તો માણસે બ્લોકને ઊંચકવા માટે કઈ રીત અપનાવવી પડશે જેથી નમવું પડે નહીં? જો મિત્રો આ એક્ઝામ્પલ છે, તમે સામાન્ય રીતે જો ગ્રામમાં જે કૂવો હોય મિત્રો, એ કૂવામાં જો તમે પાણી છીંચતા હોય, ખેંચતા હોય, તો એમાં ઘટના જોવા મળતી હોય, જો ગરગડી ના હોય મિત્રો તો તમારે વધારે બળ કરવું પડે છે, અને જો ગરગડી હોય મિત્રો તો ઓછું બળ કરવું પડે છે, એનું કારણ કયું એના વિશે વાત કરવાની છે। તો સૌ પ્રથમ આ એ અને આ બી માટે, એ માટે શું વાપરું મિત્રો? એ માટે, તો જેટલું ઉપર બળ લગાડશે મિત્રો તો આનું વજન બળ લાગશે, આનું પણ બળ લાગશે, ઉપર બળ લગાય તો એટલું જ નીચે બળ લાગતું હોય,
नीचे बल लगत मित्रों एट ऊपर बल लगे न्यूटन तीजो नियम। तो कुल प्रक्रिया बल अथवा तो प्रतिक्रिया बल कही सको मित्रों, कुल प्रक्रिया बल एफ इज इक्वल टू एम जी प्लस स्मोल एम जी एम व्यक्ति ने नाम आपू छू पचास गुणा दस वत्ता पच्चीस गुणा दस तो के आ पांच सौ अढ़ी सौ मित्रों के सात सौ पचास न्यूटन के बल आप नमी पड़ी सी सात सौ न्यूटन ने अपने नमी पड़ी सी। तो आम आप वधी जाए बल। हवे बीजो केस जोई जोई त्यार बाद आपणे कहीशुं कई पद्धति से सूटेबल से। बीजा केस एटले बी माटे कुल प्रक्रिया बल वजन बल मित्रों क्या लागशे नीचे अने आमा बल क्या लागशे ऊपर एटले तमारो जवाब आवशे एम जी माइनस स्मोल एम जी कारण के बन्ने नी निशानी केवी से मित्रों विरुद्ध से એટલે પચાસ ગુણ્યા દસ માઇનસ પચીસ ગુણ્યા દસ એટલે બસો પચાસ ન્યૂટન બળ આવશે। હવે આપણો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચનમાં આવી જાઓ મિત્રો કે પ્રશ્ન એવો પૂછવામાં આવતો કે સાતસો ન્યૂટન લંબળ વડે તળિયું નમી જાય એટલે આ જે છે એ નમી જાય કેટલું બળ લગાડો સાતસો જેટલું। તો પહેલા કેસમાં સાતસો પચાસ ન્યૂટન લાગે એટલે આ પદ્ધતિ અપનાવી છે જોખમકારક છે મિત્રો। तो कई पद्धति वापरवी पड़े आ पद्धति वापरवी पड़े कारण के एमां केटलुं परिणामी बल लागे बसो पचास न्यूटन लागे एमां कोई जातनी तकलीफ पड़े एम नथी एटले आ पद्धति वापरवी पड़शे। ओके मित्रों तो आवी जे एक्जाम्पल से अथवा आवी घटना से मित्रों एनो उपयोग करीने ज्यारे तमे कूवे पाणी खेंचवा जता होय त्यारे तमने न्या एक गरगड़ी आपी छे अने गरगड़ी में तमे ओछा बळे पाणी से ऊपर लावी शको छो मित्रों અને આમ આપણને તકલીફ પડે છે। તો મિત્રો હવેનો ક્વેશ્ચન છે 33મો 40 કિલોગ્રામ નો એક હાંદરો કે જે દોરડું આપ્યું છે મિત્રો મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે તેના પર ઉપર ચડે છે તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે મિત્રો એટલે આ રીતનું ધારો કે મને એક દોરડું આપી દીધું અને એમાં ધારો કે આ રીતનો હાંદરો છે મિત્રો ઉપર જાય છે કેટલા પ્રવેગથી જાય છે મિત્રો આપણને આપ્યું નથી પરંતુ એનું દ્રવ્યમાન મને આપી દીધું પહેલાં તો પ્રશ્ન નંબર 33 દ્રવ્યમાન છે 40 કિલોગ્રામ મેક્સિમમ તણાવ બળ કેટલું છે 600 ન્યૂટન। ઓકે તો પહેલો કેસ આપ્યો છે કે વાંદરો જો 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે અને એના માટે આપણે સિમ્બોલ ઉપર તરફ રાખશું તો લીટમાં ઉપર જાય અથવા નીચે આવી એના માટે આપણે સીધાને સિમ્પલ સૂત્ર પહેણ્યા છે કે એમ જી પ્લસ ઓર માઇનસ એ તો તેથી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એટલે 40 જી એટલે 10 ઉપર જાય મિત્રો અને જી નીચે લાગે એટલે પ્લસ આવે પ્લસ 6 10 પ્લસ 6 મિત્રો એટલે કેટલા આવશે 16 અને 16 શોક 66 એટલે 640 ન્યૂટન આવે પહેલા કેસમાં। હવે બીજો કેસ મિત્રો સાંભળજો ખાસ કેટલો છે કે મિત્રો વાંદરો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે નીચે ઉતરે આ રીતની વાત છે જો નીચે ઉતરતો હોય મિત્રો તો આપણું ટી ઇઝ ઇક્વલ ટુ 40 10 માઇનસ 4 કારણ કે જી માઇનસ એ આવે 6 વધે 6 ચોક 24 એટલે 240 ન્યૂટન બળ લાગશે। ત્રીજો કેસ મિત્રો દોરડા માટે અથવા તો વાંદરા માટે તમે કોઈ પણ નામ આપો વાંદરો 5 મીટર પર સેકન્ડના નિયમિત ઝડપ એટલે અચળ વેગ થયો મિત્રો અને અચળ વેગ એટલે એ ઇઝ ઇક્વલ ટુ 0 તો ટી ઇઝ ઇક્વલ ટુ 40
दस माइनस जीरो तो के 400 न्यूटन बल लागशे। डी क्वेश्चन मित्रों कि जो वांद्र दोड़ा गुरुत्वाकर्षण असर नी हेठळ मुक्त पतन करे मित्रों, मुक्त पतन माटे जी इज इक्वल टू ए मतलब बन्ने समान होय तो बाद बाकी केवी आवे शून्य ने टी इज इक्वल टू जीरो न्यूटन। तो प्रश्न एवो छे कया केस मां दोरडू तूटी जशे, तो पहेलो केस 740, बीजो केस 240, त्रीजो केस 400 અને ચોથો કે જીરો। તો કયા કેસમાં 600 કરતા વધી જાય છે મિત્રો? પહેલા કેસમાં, તો 6 મીટર પર સેકન્ડ સ્પીડથી ઉપર જશે તો દોરડું તૂટી જશે। તો આ રીતના કેસ છે મિત્રો તમારે સમજવાના છે અને જી નીટની તૈયારી કરવાની છે મિત્રો। ઓકે, થેન્ક યુ।